આજે શિક્ષક દિન નિમિત્તે જામનગરમાં ટાઉન હોલમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે જામનગર તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો હતો. જામનગરના એક પરિવારની એક સગીરાને આસામનો એક મુસ્લિમ શખ્સ ભગાડી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સગીરા લાપતા થઈ હોવાની પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી આરોપી યુવાનને પીડિત સગીરા સાથે વડોદરાથી ઝડપી લીધો હતો. આ યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરા સાથે સંપર્ક કરી મોહજાળમાં ફસાવી હોવાનું બહાર આવ્યું છે. આરોપી સાધુનો વેશ ધારણ કરી સગીરાના ઘરે ભોજન લેવા આવ્યો હતો. ત્યાર પછી સગીરાને લઈ છૂમંતર થઈ જતા બનાવટી સાધુએ સગીરાનું અપહરણ કર્યા જેવી ઘટના પ્રકાશમાં આવી છે. આ પ્રકરણમાં પોલીસ લવ જિહાદના એંગલથી પણ તપાસ કરી રહી છે. ગઈકાલ તારીખ 3/9 રોજ 17 વર્ષની છોકરી ઘર છોડી ભાગી ગયેલ છે. ત્યારથી પછી બાદના પ્રાથમિક તપાસ કરતા જાણવા મળેલ કે 2 દિવસ અગાઉ તેમના ઘરે આસામનો વતની ઝેરુલ નામનો 23 વર્ષનો છોકરો આવેલ હતો. તેમની સાથે ભાગી ગયેલ છે. જે તપાસ દરમિયાન તેનું ટેકનિકલ એનાલિસિસ કરતા તેનું જે તે સમયનું લોકેશન બરોડા રેલવે સ્ટેશન પાસે આવેલ હતું. ત્યાં વેસ્ટર્ન રેલવેના એલસીબી પીએ છે VNI એનો તાત્કાલિક સંપર્ક કરી અને તેમને આ બાબતે ફોટા અને એની માહિતી મોકલતા તેમના દ્વારા તાત્કાલિક ત્યાં અમને અટક કરવામાં આવેલ હતા અને ત્યાંથી જામનગર લાવી તેમના ફરિયાદ લઈ અને છોકરા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. જામનગરમાં LIC એજન્ટો દ્વારા વિવિધ પ્રશ્નોને મુદ્દે આજે રેલી યોજી સંબંધિત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. આઈ એમ મનોજ મણિયા, જામનગર LIC LIC એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે બોલું છું. આજે અમે જામનગરના ત્રણેય બ્રાન્ચના એજન્ટ મિત્રો ભેગા થઈ અને જામનગરની ત્રણેય બ્રાન્ચમાં ચાર્ટર ઓફ એજન્ડા તરીકે દેવા ગયા હતા અને અમારી મુખ્ય માંગણીઓ નીચે પ્રમાણે હતી કે પોલિસી ધારક માટે થઈ અને એના બોનસમાં વધારો કરવો, પોલીસની લોન અને અન્ય નાણાકીય વ્યવહાર છે એના વ્યાજના દરમાં ઘટાડો કરવો, વીમા ધારકોને વધુ કાર્યક્ષમ સેવાઓ પ્રદાન કરવી, 5 વર્ષથી જૂની પોલિસી જે થઈ ગઈ છે એને ફરીથી રિવાઇવલ કરવી, પોલિસી ધારકોના જે દાવા કરાયેલ રકમ નથી એ સામાજિક સુરક્ષા યોજનામાં ટ્રાન્સફર ન કરવી અને એક જ પોલિસી ધારક વારંવાર વ્યવહાર કરતો હોય તો કાયમ માટે KYC લેવાનું બંધ કરવાનું અને ભારત સરકારે વીમાની પોલિસી ઉપર જે GST આપ્યો છે એ દૂર કરવા માટે થઈ અને અમે આજે બધા એજન્ટ મિત્રો ભેગા થયા હતા અને આજે ભારતભરના 14 લાખ એજન્ટ લોકો આ આંદોલનમાં જોડાણા હતા. થેન્ક યુ.